આયોજન શું છે એના બે પ્રકાર છે, બે પ્રકારના જીવો. એ ભગવાનના પ્રયોજન, અવતાર પ્રયોજન જાણી શકે કે જે પ્રભુની નિષ્કામ ભાવથી ભક્તિ કરતો હોય અને નિષ્કામ ભાવથી ભક્તિ સેવા કરતા કરતા ભગવાનની ચરણ કમલની સુગંધનું અનવરત સેવન કરે છે, એક એવા જીવને ભગવાનનું અવતારનું પ્રયોજન એ સમજાય છે. અથવા બીજું કારણ, બીજો કે જેની ઉપર ભગવાન કૃપા કરવાનું વિચારે એ જીવ ભગવાનનું પ્રયોજન જાણી શકે છે. તમે જુઓ, પાંડવો જેવા પણ એ પોતાના પ્રારબ્ધનો જ વિચાર કરતા કે આટલી બધી વિપત્તિઓ આવે છે, વહી જાય છે, એવા અમારા શું પ્રારબ્ધ હશે. ભગવાનની સાથે છે તો પણ ભગવાનની લીલાનું પ્રયોજન જાણતા નથી, પરંતુ કુંતાજી ભગવાનની પ્રયોજન જાણે છે કે આ જે છે એ ભગવાનની બધી કૃપા છે. આ શું કામ કરી રહ્યા છે? એ કૃપા કરવા માટે. તો જેની ઉપર ભગવાનની કૃપા થાય અને અથવા તો જેના જીવમાં નિષ્કામ ભક્તિ હોય એ ભગવાનનું પ્રયોજન, અવતારનું પ્રયોજન જાણી શકે. તમે જુઓ, ઓલો નાવ ચલાવવા વાળો કેવટ, એ ભગવાનનું પ્રયોજન જાણી જાય. પ્રસંગ આવે છે ને કે જ્યારે ઓલા કેવટને બોલાવવામાં આવ્યો કે ભાઈ પાર કરાવવા માટે, ત્યારે ઓલો આવ્યો નહીં બોલાવવા પર, બીજી વખત બોલાવ્યો તો એનો આવ્યો અને પછી દૂરથી કેવા લાગ્યો, માંગી નાવ કેવટ આના, કયું તુમાર મરમ મે જાના. હું તમારો મર્મ જાણું છું, હું નહીં આવું તમારી પાસે, તો ભલે તમે બોલાવો. હવે ઓલો લક્ષ્મણ વિચારો કરવા લાગ્યો, જેનું મર્મ પરબ્રહ્મા ન જાણી શકે એનું મર્મ આ નાવ ચલાવવા વાળો કેવી રીતે જાણી શકે. ઓલા બોલાવ્યો પાછો, આવ, અને પછી કેવટે પાર કરાવ્યો અને પછી ભગવાને ઉતારીમાં મુદ્રિકા આપી ને કે ના મારે મુદ્રિકા નથી જોતી. કેવટે ના પાડી કે આ તમને આગળ કામમાં આવશે. કે મતલબ પ્રભુ કેવટ કહે કે આપના કાનમાં કહું, અને પછી કેવટને પાસે બોલાવ્યો ને કે આ જ્યારે સીતાજીનું હરણ થશે અને પછી જ્યારે આપ હનુમાનને મોકલશો તો આપનો પરિચય જ્ઞાન કરાવવા માટે આ મુદ્રિકા એમાં સહયોગરૂપ બનશે, એટલે મને હમણાં રહેવા દો, મને જરૂર નથી. તમે વિચારો, એ નાવ ચલાવવા વાળો એ ભગવાનનો મર્મ જાણી જાય છે, જેનો મર્મ બ્રહ્મા આદિ દેવતાઓ નથી જાણી શકતા. એ મર્મ ક્યારે જાણી શકાય? જ્યારે જીવના હૃદયમાં નિષ્કામ પ્રીતિ હોય ત્યારે ભગવાનનો. અરે વેદ નેતિ 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 એમના સ્વરૂપનું વર્ણન ન કરી શકે, પરંતુ જ્યારે ભગવાનની કૃપા જીવ પર થઈ જાય, નિષ્કામ ભાવ જ્યારે જીવની અંદર પ્રગટ થઈ જાય છે, ત્યારે એ વેદોથી પણ પર એસે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કા મર્મ ઉનકા હાર્દ વો જીવ સમજને લગ જાતા હૈ. ફિર ઉસકે લિયે ક્યા બડી ચીઝ હો ગઈ સંસાર મે, જે ભગવાનના હૃદયનું મર્મ જાણી ગયો હોય પછી જગત સંસારના બધા કાર્ય જીવ એ તો બહુ નીચા છે બધા, પછી કોઈ વસ્તુ મુખ્ય કોઈ મોટી રહી જ નહીં. બધાના મૂળ તો શ્રી કૃષ્ણ છે. જેના હૃદયમાં એ નિષ્કામ ભક્તિ હોય, જે પ્રભુના ચરણની ગંધનો આસ્વાદન કરતો હોય. આપણે રોજ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ, પરંતુ એ ચરણ સ્પર્શ કરતા એ કોમલતા, એનો આનંદ, એ ગંધ, કે ઠાકોરજીના ચરણારવિંદ એક કમલ છે, કમલ સમાન છે, તો શું એની મહેક, એની સુગંધનો અનુભવ આપણને થાય છે જ્યારે એના ચરણનો સ્પર્શ કરીએ છીએ? વિચારો, એ સેવામાં એ રોમાંચ, એ આનંદ થાય છે, એ ચરણસ્પર્શ કરતા પણ આનંદ થાય છે. ચરણસ્પર્શની વાત મને ઓલો કૃષ્ણ ભટ્ટજીનો પ્રસંગ સ્મરણમાં આવે છે. ગોસાઈજી એની સેવા સોંપી અને પછી બહુ પ્રેમ ભાવથી કૃષ્ણ ભટ્ટજી સેવા કરવા લાગ્યા. ઠાકોરજીની ખૂબ એમની ઉપર કૃપા, પણ હવે સેવા કરે પણ ચરણસ્પર્શ ન કરે. પછી એક દિવસ તો શ્રીજીએ કહ્યું કે અરે આપને વાકું સેવા તો કઈ સબ બઢિયા હે. ગુસાઈજીએ પૂછ્યું, બાબા સબ ઠીક હે આનંદ? હા બધું બરોબર છે, પણ ઓલો ચરણસ્પર્શ નથી કરતો. અહીંયા પ્રસંગમાં ચરણસ્પર્શની મહાત્મ બતાવે છે. આપણે આચાર્યોના ચરણસ્પર્શ, આપણે ઠાકોરજીના ચરણસ્પર્શ કરતા હોઈએ. શ્રીજીએ કહ્યું કે ઓ ચરણસ્પર્શ નહીં કરે. હવે ઓલો આવે ને આપને મળવા માટે તો એને કહી દેજો કે મારા ચરણસ્પર્શ કરે. પછી ગુસાઈજી ઓલો કૃષ્ણ ભટ્ટજી આવ્યા. ગુસાઈજી કે તું ચરણસ્પર્શ નહીં કી તને આજ સેવા મેં ચરણસ્પર્શ કીએ કે નહીં?
કારણ કે ચરણસ્પર્શ મુખ્ય છે, એના વગર બધી સેવા અધૂરી છે. ચરણસ્પર્શ કહીએ કે નહીં, કે કૃપાનાથ મેં કા ચરણસ્પર્શ કરું, મેરો તો મારો મનોભાવ એવો છે કે ઠાકોરજી સામે ચાલીને મને આજ્ઞા કરે કે લે કૃષ્ણ ભટ્ટ ચરણસ્પર્શ કરતો મેં કરું, હું મારા માટે શું કામ આપને શ્રમ આપું. કે નહીં તને આપશે, મારી આજ્ઞા છે, તું ચરણસ્પર્શ કરજે. અને હવે બીજા દિવસે સેવામાંથી જ્યારે આરતીનો બધો ક્રમ થઈ ગયો પૂરો, નામ આવતા હતા, અને હવે શ્રીનાથજીએ અરે ઓ કૃષ્ણ ભટ્ટ યા કેવા, એના મનોરથ પૂરા કરે છે. હા ઠાકોરજી યા પે આ, અને હવે સિંહાસન પર બિરાજી ગયા અને પગ એની આમ સામે, એ લે ચરણસ્પર્શ કર. અને એ જે ચરણસ્પર્શનો એ જે સ્પર્શ કર્યો, અને એ સ્પર્શથી કેવો રોમાંચ થયો હશે, કેવો આનંદ એ કૃષ્ણ ભટ્ટને થયો હશે. વિચારો વૈષ્ણવો, એ આનંદનું વર્ણન એ શબ્દોમાં ન કહી શકાય. વો જો ઉનકા જો આનંદ જો શ્રીનાથજી સામને ચલ કે ચરણસ્પર્શ દે રહે હૈ, આમ પગ આમ કર્યા, અને હવે ઓલો ચરણસ્પર્શ કરતા આંખોમાંથી પ્રેમ ધારા વહેતી જાય, આમ રોમાંચ થઈ જાય એના શરીરમાં. આજે રોજ સેવામાં જઈએ, ચરણસ્પર્શ કરીએ, પણ ક્યાં રોમાંચ થાય છે, ક્યાં એ સુગંધ, એ મહેકનો આસ્વાદન આપણે લઈ શકીએ છીએ. વિચાર કરો વૈષ્ણવ આ વાતને, નિષ્કામ ભક્તિ, નિષ્કામ પ્રેમ, ભગવદ તત્સુખ નો વિચાર, અને જ્યારે એ જીવની અંદર આવે છે ત્યારે પ્રભુની કૃપા આ પ્રકારે એનો અનુભવ આપ કરાવે છે. તો અવતારોનું પ્રયોજન આદિ સુધજીએ શૌનકજીને કહ્યું, અને જે અન્ય જે બધા પ્રશ્નો હતા ભાગવત સંબંધી જે પ્રશ્નો શૌનકજીએ કર્યા હતા કે ધર્મ કઈ શરણમાં ગયું, અન્ય જે પ્રશ્નો હતા, તો એના ઉત્તરમાં પછી સુધજીએ વ્યાસજીના જન્મની કથા સંભળાવી. યુગ પરિવર્તન આવ્યું, ત્રીજો દ્વાપર યુગ, અને ત્યારે પરાશર ઋષિ અને સત્યવતીથી ભગવાનના અંશમાંથી અંશાવતાર એવા શ્રી વ્યાસજીનો જન્મ થયો. બોલીએ શ્રી વ્યાસજી ભગવાન કી જય. ભગવાનના જ્ઞાનાવતાર છે એટલે પછી વેદોના વિભાગ કર્યા, મહાભારત જેવા ગ્રંથની રચના કરી, પુરાણોની રચના કરી, તો પણ પાછું મન અશાંત છે, મન શાંત નથી. અને હવે સરસ્વતીના કિનારે પર બિરાજીને વિચાર કરી રહ્યા છે કે હજી શું કરું, હજી શું કરું, કેમ સંતોષ નથી, હજી શું બાકી રહી ગયું. ત્યાં વિચાર કરી રહ્યા છે ત્યાં જ ભગવદ ઈચ્છા શક્તિ પ્રેરણા શક્તિથી નારદજી પધાર્યા. અને નારદજી આવ્યા, નારદજીને જોઈને વ્યાસજી એમનું સ્વાગત કર્યું. અને આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર, ખૂબ સુંદર સુબોધની લખી છે આ પ્રસંગમાં, કે વ્યાસજી નારદજીને શું કામ પૂછે છે, ઈ એ ભગવદ અવતાર છે, આ એ ભગવદ અવતાર છે, તો એ શું કામ પૂછ્યું. તો શ્રી આચાર્યજી બહુ સુંદર અહીંયા પ્રમાણ અને પ્રમેયની વાત કરી છે, કે આ વ્યાસજીના અંદર પ્રમાણ ભાવ છે, પ્રમાણ પક્ષ છે, અને નારદજીની અંદર પ્રમેય ભાવના રહેલી છે, કારણ કે ભક્તિ એમની અંદર છે. અને એના લીધે નારદજીને પૂછ્યું, નારદજીએ કહ્યું, હું તો એક જ વાત જાણું છું વ્યાસજી, કે જ્યાર સુધી જીવ ભગવાનના નિર્મલ યશનું ગાન નથી કરતો નિષ્કામ ભાવથી, ત્યાર સુધી એ જીવને સંતોષ થતો નથી. આપે ધર્મ અર્થ કામ મોક્ષનું નિરૂપણ કરવા માટે અનેક ગ્રંથોની રચના કરી, પરંતુ ક્યાંય પણ સ્વતંત્ર રૂપથી ભગવાનના યશનું ગાન નથી કર્યું. અને જ્યાર સુધી ભગવદ લીલાનું ગાન જીવ સ્મરણ નથી કરતો ત્યાર સુધી શાંતિ એને નથી મળતી. અને હવે જે એક અમૂલ્ય જે ભાગવત છે હું આપને આપું છું, જે મને બ્રહ્માજીથી મળ્યું. અને પછી એ નારદજીએ એ ચાર શ્લોકી એમને આપ્યા અને આજ્ઞા કરી કે હવે આપ આનો વિસ્તાર કરો. ભગવદ્ નામની મહિમા બતાવી, એમને પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી, અને ત્યાંથી પછી ભગવદ્ નામ સ્મરણ કરતા કરતા એ નીકળી ગયા. અને હવે વ્યાસજી નેત્ર બંધ કર્યા અને સમાધિમાં ગયા, અને એ સમાધિમાં જઈને ભગવાનની એવી કૃપા થઈ, સમાધિમાં બધી ભગવાનની લીલાઓ, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ આદિ બધી લીલાઓ હૃદયમાં સ્ફુરિત થઈ, એ હૃદયમાં દર્શન કરવા લાગ્યા. આ સમાધિમાં જ ભાગવતની રચના થઈ, એટલા માટે જ આ ભાગવતમાં કર્તૃત્વપણાનું પણ અપરાધ નથી, કારણ કે સમાધિમાં આમ બેસી એમ નથી, સમાધિમાં સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. અને એ જ સમાધિ ભાષાને શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટયના રૂપમાં સ્વીકારી છે.
અને જ્યાં ભાગવતની રચના થઈ ને હવે વિચાર આવ્યો કે હવે આનો વિસ્તાર કરીએ, આનો પ્રચાર કરીએ, અને એ પ્રચાર કરવાનું કાર્ય એકમાત્ર કોઈ કરી શકે તો એ છે મારો પુત્ર શુક. હવે શુક તો એમને છોડીને વયા ગયા હતા, તો અમુક એવા ભાગ્યશાળી એવા શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા. એક દિવસની વાત, વનમાં જ્યારે એ ઋષિકુમારો ગયા સમિધા લેવા માટે અને એ શ્લોકોનું આવર્તન કરતા હતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ પ્રિપ્રદવા સહ કનક કપિશમ વૈજયંતીં ચ માલા રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હવે આ વેણુગીતનો શ્લોક સાંભળ્યો, જોશ જોશથી બોલતા હતા ને, એ જ વનમાં શુકદેવજી પરિવ્રાજક સંત છે એટલે ફરતા હતા, એ શ્લોક એમના કાનમાં ગયો. હવે આ શ્લોકમાં તો ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન છે, સૌંદર્યનું વર્ણન, બહુ ગમી ગયો શ્લોક. આવીને પૂછ્યું કે આ ક્યાંથી શીખ્યા? આ તો અમને અમારા ગુરુએ શીખવાડ્યો. હજી સંભળાવો, અમને વધારે નથી આવડતું, તમારે જાણવું હોય તો એમની પાસે જાઓ, એ તમને શીખવાડશે. અને હવે જે વ્યાસજીને છોડીને વયા ગયા હતા, ભાગવતના આ શ્લોકોને સાંભળીને તરત વ્યાસજી પાસે, અને હાથ જોડીને ખૂબ દૈન્ય ભાવપૂર્વક કે હે પિતાજી, મેરે મેં કુછ જો યોગ્યતા હો તો વો ભાગવત કો મેં જાનના ચાહતા હું, સીખના ચાહતા હું, કૃપા કરેં. અને વ્યાસજી તો એ જ ઈચ્છા રાખતા હતા કે આના દ્વારા જ પ્રચાર થાય. અને હવે જે સમાધિમાં વ્યાસજીને જે અનુભવ થયો ભાગવત, એ બધું ભાગવત શુકદેવજીને આપ્યું. અને શુકદેવજી એ ભાગવત રૂપી 14 રસોથી યુક્ત બનીને, કારણ કે જે તૃપ્ત હોય ને એને વિચાર આવે કે હવે આ કોઈને આપું, જે આનંદ વસ્તુ એવી છે. જો લૌકિક પદાર્થ એવો છે મેળીએ ને તો કોઈને આપવાની ઈચ્છા ન થાય, એટલી તુચ્છ છે. પણ અલૌકિક વસ્તુ એવી છે કે જેટલું મેળવીએ ને એમ થાય કે આને કહું, આને કહું, આને કહું. ફરક છે કે નહીં? કથામાં આપણે બેઠા હોઈએ, આનંદ આવતો હોય, તરત એમ થાય આ વાત આને કરું, આ વાત આને કરું. અને કેટલા કમાયા, કેટલા કર્યું, એ કોઈને કહીએ? એ તો બધું છુપાવીને. અને હવે એવા તૃપ્ત થયા શુકદેવજી કે હવે આ કોને કહું, કોને કહું, એટલા વ્યાકુલ બન્યા. અને જ્યારે વ્યાકુલતા હોય છે ત્યારે કોઈ ના કોઈ પાત્ર મળી જ જાય છે. અને હવે એ તે ફલ શુકદેવજી વેડીને લઈ ગયા. તે ફલ શુકદેવજી વેડીને લઈ ક્યાં લઈ ગયા? પરીક્ષિત બેઠા છે ગંગાજીના તીર સખીરે હે આંબો રૂપી, આંબો અખંડ ભુવન માથી બ્રજભૂમિ મા
મીઠો આંબો અને આ ઠંડીના મોસમમાં આંબાની સીઝન આવી લ્યો. એમ તો ગરમીમાં આવે, હા ક્યારે આવે સીઝન, પણ આ આપણા સુરતમાં મોટા વરાછામાં ઠંડીના સમયમાં આંબાની સીઝન આવી. લાવો લઈ લ્યો વાલા. આંબે યશોદાજીએ શરીર રોમાંચિત થઈ જાય અને જયારે ભગવત નામ લેતા લેતા રોમ રોમ પ્રફુલ્લિત થઈ જાય. માનજો વૈષ્ણવ, એક પલ તમે જીવનમાં કૃતાર્થ થઈ ગયા, એ તમારા જીવનનું સાફલ્ય છે. જેવો હોય એના કાનમાં આ રસ જાય, ઈ જ સાચી શ્રવણેન્દ્રિય છે જેના કાનમાં આ રસ જાય છે. બાકી એ કાન કાન નથી, એ તો સર્પ ને રહેવાના બિલ, વો તો ઉદર હે સર્પ કે રહેને કા. સચ્ચી શ્રવણેન્દ્રિય યહી હૈ કે જિસકે કાનો મેં યે રસ જા રહા હૈ. અને કોના કાનમાં જાય, પરીક્ષિત જેવો હોય તો, પરીક્ષક જેવો હોય તો નહીં, કથામાં પરીક્ષિત જેવા પણ હોય ને કથામાં પરીક્ષક જેવા પણ હોય. પરીક્ષક જેવા જોવા માટે આવે, કેમ જે શું જે માહોલ શું ચાલી રહ્યું છે જોઈ જાય ને પછી જાય ને એક પરીક્ષિત જેવા આવીને બેસે, એના કાનમાં રસ જાય. અને પછી શું થાય, સાત દિવસ કૃષ્ણ